75મા સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટની નિરોણા ગામમાં ઉજવણી કરવામાં આવી હતી. 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ અને નિરોણા પ્રાથમિક કુમાર શાળા અને નિરોણા પ્રાથમિક કન્યા શાળા દ્વારા ભારે ધામધૂમપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ઝંડો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નિરોણા ગામના સરપંચ તેમજ તેમની પૂરી ટીમ, આ ઉપરાંત બધા જ સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી. તો નિરોણા પોલીસ સ્ટેશનના PSI સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી, ત્યારે નિરોણા કચ્છ ગામે પણ સ્વતંત્રતા દિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ 70મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિરોણા ગામની અંદર છેલ્લા લગભગ 30 વર્ષથી પ્રાથમિક કુમાર શાળા, કન્યા શાળા અને હાઈસ્કૂલ ત્રણેય શાળાઓ ભેગા મળી અને એક સંયુક્ત કાર્યક્રમની ઉજવણી કરતા હોય છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આજની આ 75 વર્ષ પૂરા થાય એટલે વિશેષ રૂપે ઉજવણી હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન, હર ઘર તિરંગા, જે આખું અઠવાડિયું વિવિધ કાર્યક્રમો હર ઘર તિરંગાની થીમ ઉપર બાળકો દ્વારા હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળામાં રેલી, પછી રંગોલી છે, વક્તૃત્વ સ્પર્ધાઓ વગેરે કાર્યક્રમોનું આયોજન આખું અઠવાડિયું થયું હતું. ત્યારબાદ આજે 15મી ઓગસ્ટની ઉજવણી શાળામાં રાખવામાં આવી હતી. એમાં પણ સુંદર વક્તૃત્વ હાઈસ્કૂલની દીકરીઓએ રજૂ કર્યા હતા. ઉપરાંત નિરોણા જે પંચકલા તીર્થધામ તરીકે જાણીતું છે, એમાંથી રોગાનાટ પ્રથમવાર કૃતિ રોગાનાટ ખત્રીભાઈ દ્વારા, પદ્મશ્રી વિજેતા ગફુરભાઈ પરિવારના એક વિદ્યાર્થી દ્વારા પ્રથમવાર તિરંગા કલરની જે રોગાનાટ બનાવી અને શાળાને ભેટ કરી દીધું, સાથે કોપર બેલ, કાષ્ટકલા અને ચર્મ કલા આના નમૂના શાળાને આજના આ દિવસે ભેટ આપ્યા હતા. આ વિશેષ કાર્યક્રમની અંદર દર વખતે હું આટલા વર્ષથી જોઉં તો એનાથી ઘણી પુષ્કળ સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમારા યુવાન સરપંચશ્રીએ પણ ગ્રામ લોકોને સ્વચ્છતાથી લઈ અને અનેક બધી રીતો દ્વારા દેશભક્તિ બાબતે પ્રોત્સાહિત કર્યા હતા. ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે ગામની અંદર. ઘર ઘર તિરંગાની ઝુંબેશ બાબતે ઘણા લોકોએ તિરંગા લગાવ્યા છે, ઘણી જગ્યાએ રંગોળી સુશોભન કરી છે, તો ઘણી જગ્યાએ રાષ્ટ્રભક્તિ ગીતો અને બાળકોએ પણ તમામ ગ્રુપ શાળાની જેટલી પણ શાળાઓ છે એ બધી શાળાઓ તથા ઇતિહાસમાં પહેલી વખત કહી શકાય એવું વિકલાંગોએ પણ અહીંયા રેલી કાઢી અને આ દેશભક્તિની સાથે આ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણીમાં દરેકે ભાગ લીધો હતો. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમે લઈને આવી રહ્યા છીએ A1 આશાપુરા રેસ્ટોરન્ટ. અમારે ત્યાંથી ગુજરાતી પંજાબી ચાઇનીઝ વાનગી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો ચટાકેદાર વાનગી માટે. આ માટે અમારું સરનામું નોંધી લેશો. પહેલા માળે 7 એરો બિલ્ડિંગ, લેવા પટેલ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર માનસી બી સોનીગરા 9427227279, રતનસિંહ સોનીગરા 9879256289.